ગાંધીધામના ટાગોર રોડ પર ચાલી રહેલા ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં સર્વિસ રોડ માટે આજુબાજુ રહેલા વૃક્ષો આડા આવતા હોવાથી અંદાજે 80 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવનારા છે, તો હજી થોડા વર્ષો અગાઉ જ બનાવેલા વરસાદી નાળાઓને ફરી તોડીને નાના કરવામાં આવશે. લોકોએ ભરેલા ટેક્સનો ખર્ચ કઈ રીતે થઈ રહ્યો છે તે અંગે લોકોને સંચેત અને માહિતગાર રહેવું જોઈએ તેવો મત જાગૃત નાગરિકોમાંથી ઉઠવા પામ્યો છે. ગાંધીધામના ઓલસો સર્કલ આસપાસ ટાગોર રોડ પર નવા બની રહેલા ઓવરબ્રિજનું કામ પૂર્ણ ગતિથી ચાલી રહ્યું છે ત્યારે હવે રોડ ટચ આવેલા વૃક્ષો ઓવરબ્રિજના સર્વિસ રોડના નિર્માણમાં બાંધારૂપ હોવાનું સામે આવતા સત્તાવાર માહિતી અનુસાર અંદાજે 80 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવનારા છે. એટલું જ નહીં, પરંતુ તેની આગળ આવેલા 5 મીટરના વરસાદી નાણાંઓ કે જે કરોડોના ખર્ચે થોડા વર્ષ પહેલા જ બનેલા તેને ફરી તોડી પાડીને બંને સાઇડથી 1-1 મીટર ઘટાડીને 3 મીટરની સાઇઝના જ કરી દેવાશે. ત્યારબાદ તેને કવર કરીને તેનો ઉપયોગ ફૂટપાથ તરીકે ઉપયોગ લેવાશે તે દિશામાં કામ ચાલુ કરાયું છે. રિપોર્ટ બાય ભારતી માખી જાણી, ગાંધીધામ. ભુજ શહેરમાં આવેલ ઋષિકેશ ન્યુરોથેરાપી સેન્ટરમાં તમામ રોગોનું નિદાન કરવામાં આવી રહ્યું છે, તો અત્યાર સુધીમાં કુલ 4-5 હજાર દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે. ઋષિકેશ ન્યુરોથેરાપી સેન્ટરની જો વાત કરીએ તો આ સેન્ટર હરેશભાઈ સોરઠિયા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ થેરાપી સેન્ટરમાં સાયટિકા, નંબર પ્રોબ્લેમ, બેક પેઇન જેવા પ્રોબ્લેમ, કોઈ પણ જાતના રોગ હોય તેનું નિદાન હરીશભાઈ દ્વારા કરવામાં આવે છે, જેમાં 10-15 વર્ષ જે જૂના રોગ હોય તો આ થેરાપી સેન્ટરમાં 15 દિવસની અંદર પેશન્ટ સારા થઈ જાય છે. તો હરીશભાઈ પોતાના ઋષિકેશ ન્યુરોથેરાપી સેન્ટરની એક વખત મુલાકાત લેવા માટે પણ લોકોને જણાવ્યું હતું અને થેરાપી કરાવીને બીજાને પણ આ જણાવ્યું. આ થેરાપી સેન્ટરમાં 1 7 દિવસનો બેચ હોય છે અને 1 10 દિવસનો બેચ હોય છે અને 15 દિવસનું. તેમાં ઘણા પેશન્ટ 5 દિવસમાં જ કહી દે છે કે અમારે એકદમ સારું થઈ ગયું છે, આટલા સમયમાં 4-5 હજાર દર્દીઓએ સારવાર કરાવી છે. તો અહીં વગર ઓપરેશને ખભાનું દુખાવો, સાયટિકા, કમરનો દુખાવો, સ્લિપ ડિસ્ક, ડિસ્ક હાર્નિએશન, ઘૂંટણનો દુખાવો અને વગર ઇન્જેક્શનમાં ઘૂંટણનું જામ થવું, લકવો, ફ્રોઝન શોલ્ડર, એડીનો દુખાવો, પગ સૂના થઈ જવા તેમજ કોણીનો દુખાવો, ચીરફાડ વગરની ટ્રીટમેન્ટમાં હાડકા અને જોઈન્ટનો દુખાવો, કમરના મણકા સરકવા, સ્પાઇકલોજી, એન્ડાયલોજી, આ ઉપરાંત હાડકાનું વાંકાછૂકા પડવું, આ તમામની સારવાર કરી આપવામાં આવે છે. આ માટે તેમનું સરનામું છે અંજલિ પેલેસ, જનરલ હોસ્પિટલ સામે ચંદન મેડિકલ સ્ટોરની ઉપર, ભુજ, કચ્છ. સંપર્ક નંબર 9974419808, 9979419808. તો આ બધાનો ઈલાજ ન્યુરોથેરાપી દ્વારા કરવામાં આવે છે. સુમરા સાબેર અબ્દુલ રઝાક અહીંયા ભૂતથી સાહેબ, કમરની તકલીફ હતી, આખો દર સૂન પડી જતો હતો, બધે જગ્યાએ દવા લીધી, ક્યાંથી ફરક ન પડ્યો. મેં અહીંયા જાહેરાત જોઈને અમે આવ્યા છીએ અહીંયા, મને 12 દિવસ થયા, 12 દિવસમાં મને ઘણું જ ફરક છે. બેસી શકું છું, હાલી શકું છું, કામ પણ કરી શકું છું. હા, એક જ રોટલી લીધી, હવે બરાબર જમવાનું પણ હું છું. હા, બરાબર રાતના ઊંઘ આવી જાય છે, 80% જેવો ફરક. સારી સારી, બહુ સારી. તકલીફ હોય અહીંયા આવે ને ફરક પડી જ જશે 100%. મારી જ બધાને કહેવાનું છે કે કોઈ તકલીફ છે તો તમે અહીંયા આવો સાહેબ આગળ, તમને ફરક પડી જ જશે 100%. મારું નામ ખ્યાતિ છે અને મને, અમે, હું માધાપરમાં રહું છું. બરાબર, શું પ્રોબ્લેમ થતો તમને? મને ઘણા ટાઈમ થયા, આજે 6-7 મહિના થયા. 10 વર્ષ પહેલાં હું પડી ગઈ હતી અને ઈ પેઇન ત્યારથી મારો હાલતો હતો અને આજે હમણાં આ 4-6-1 મહિના થઈ ગયા. આજે મને ગાદી ખસી ગઈ હતી અને મારી નસ દબાઈ ગઈ હતી, એની કારણે મારી એક સાઈડ હાથથી કરી અને પગ સુધી પૂરી મારો દુખાવો કરતી હતી અને સ્નાયુ દુખતા હતા, મારાથી એક ચમચી પણ નહોતી ઉપડતી. હવે તમે અહીંયા ટ્રીટમેન્ટ કરીને કેટલા દિવસ થયા? આજે ટ્રીટમેન્ટ કર્યા એના મને 7 દિવસ થયા. સરસ. શું અનુભવ થયો? 7 દિવસમાં કેટલું મટી ગયું તમને? અને આજે 7 દિવસમાં હું મારી રીતે મારું ફ્રીલી બધું કામ કરી શકું છું અને મને બહુ સારું લાગે છે આ ટ્રીટમેન્ટથી. મને 90% જેવો ફરક પડી ગયો છે. સરસ સરસ. આ થેરાપી દ્વારા હું લોકોને જણાવવા માંગીશ કે કાંઈક પણ આવી તકલીફ હોય તો તમે આવો અને અહીંયા કને સેન્ટરમાં સજેશન લો અને ડૉક્ટર બહુ જ
સ્વભાવના અને બધી રીતે સરસ છે, તમને સારી ગાઈડલાઇન આપશે. હું પણ આજે કેટલા ડૉક્ટરને ફરી આવી હઈશ અને બધી જગ્યાએ બધું મેં ટ્રીટમેન્ટ કરાવી લીધી, પણ છેલ્લે અહીંયા આવી અને મને રિલેક્સ મળ્યું છે. મારું નામ વિજયગીરી ગોસાઈ, રહેવાસી જયનગર, જળેશ્વર મહાદેવના પૂજારી છું. મને આ ગોડાની અચાનક તકલીફ થઈ આવી, ખબર નહીં આવે શું થયું, શું નહીં, કેટલી જગ્યાએ મેં દવા લીધી પણ ક્યાંય ફેર ન પડ્યો. મને છેલ્લે હું કંટાળી ગયો, હતાશ થઈ ગયો. મેં કીધું આ મારો પછી હું એટલી ટીવીમાં બેઠે બેઠે મેં જાહેરાત જોઈ. મેં કીધું આ ન્યુરોથેરાપીની જાહેરાત, મેં કીધું હાલો જવા દે. મેં કીધું જોઈ, છેલ્લે અહીંયા અખતરો કરી લો મેં કીધું. પણ હું અહીંયા આવ્યો, મને આજે 10મો લી છે, મને 80% ફરક છે. મને એમ થયું કે ભલે ભલે મને અહીંયા ભગવાને મૂક્યો મને, અને મને ભોળેનાથની દયાથી સાહેબ પણ એટલા આમ સ્વભાવના સરળ છે કે તમને આમ 50% તો એમને મળો એટલે તમારું દર્દ ઓછું થઈ જાય છે. મને તકલીફમાં હું આમ એકદમ લંગડાતો લંગડાતો હાલતો હતો, અને આ ગુડો એકદમ પેન કરતો, પગ વળતો નહોતો. હાલ અત્યારે મારો આ પગ આટલો વળી જાય છે, પહેલાં આટલો પગ હતો આટલો નહોતો વળતો, અત્યારે મારો પગ આટલો વળી જાય છે. અને અહીંયા ક્યાં પેન બધો લગભગ 90% પેન ખલાસ થઈ નથી અત્યારે. મને આજે 10મો દિવસ થયો અહીંયા ગણે. હું લોકોને કહીશ કે તમે જ્યાં ત્યાં બીજે જાઓ, આયુર્વેદ કરીને જાઓ, હું જાઓ, એના કરતાં આ થેરોપીમાં તમે આવો, તમને 100% ફેર પડશે એની મને હું ગેરંટી દઉં છું ડૉક્ટર સાહેબ હતી. એમ મારું નામ નિશાબેન છે, અહીંયા ભુજમાં જ રહેવાનું છે મારું. શું તકલીફ હતી તમને? મને પાછળ કમરની તકલીફ હતી, અડધા પગની તકલીફ હતી, અહીંયાથી કરીને એટલે અડધો પગ બહુ દુખતા હતા, બે એની તકલીફ હતી. તો હું અહીંયા આવી આ સેન્ટરમાં, ન્યુરોથેરાપી સેન્ટર, નામ સાંભળ્યું હતું કે 500 વર્ષ જૂની થેરાપી છે આ બધી, અને તેમાં ટીવીમાં જાહેરાત આવી, તો મેં કીધું હાલો હું એ જાક લઈ આવું, મને કેટલો શું છે એ મળી આવું, એના ઉપરથી આપણે આગળ કરશું ટ્રીટમેન્ટ. મને અહીંયા ઘણું ખૂબ સારું લાગ્યું. મને ખાલી પહેલે જ દિવસે તો હું બહુ ડરતી હતી, એટલે મને ખાલી ટ્રેક્શન જ એક આપ્યું હતું સરે, એનામાં મને 50% રાહત થઈ ગઈ હતી. અને ખૂબ અહીંયા સારી ટ્રીટમેન્ટ કરે છે એમ, અને ફાયદો જ છે. અત્યાર સુધીમાં મને 90-99% જેટલી રાહત છે. કેટલી વખત સારવાર કરવી પડી? બસ મેં 3 જ દિવસ સારવાર કરી છે, એનામાં મને 90% રાહત થઈ ગઈ છે. મારો કમરનો દુખાવો નથી સમૂરો, ને પગ તો નથી દુખતા એમ, મહિનો થઈ ગયો પગ નથી દુખતા એમ. બસ હું એ જ કહેવા માગુ છું કે તમે આ સેન્ટરની મુલાકાત લો ને અહીંયા આવીને ટ્રીટમેન્ટ કરાવો. જેટલો મને ફાયદો છે એવું બધાને પણ ફાયદો થાય એવી જ આશા રાખું છું. મારું નામ પ્રમોદ જેઠી. ક્યાં રહ્યો તમે? હું રહું છું આશાપુરાના મંદિર પાસે ભુજમાં. ઓકે, શું તકલીફ હતી તમને? મને કમરની તકલીફ હતી અને થોડું ચાલવામાં તકલીફ થતી હતી. બરોબર. નસની આમ દબાવ આવતો હતો પાછળ, એટલે ચાલવું તો મુશ્કેલ થતું હતું, ચાલી નહોતો શકતો. અને હા, રસું ખેંચાય, આ બધી જેને કહેવાય સાયટિકા સાયટિકા બધે કહે છે એ ટાઈપની. બરોબર. રસું ખેંચાતી હતી. આ સેન્ટરમાં આવીને કેટલા દિવસ થયા તમને? મને લગભગ આજે 7 દિવસ થયા પૂરા. 8 દિવસમાં તમને કેટલો સુધાર થયો? 50% માથે છે, 50%. અને જે મને મુશ્કેલી જે હતી એ મુશ્કેલી ઓછી થતી ગઈ, પણ હજી જે છે હજી થોડી ઘણી એ રહી છે, બાકી ઘણો બધો હું ફ્રી થઈ ગયો, ઘણો ઘણો. હવે એકદમ તમને આરામ મહેસૂસ થાય છે? આરામ થાય છે, આખો શરીર બીજી રીતે. રાત્રે હું પડખો નહોતો ફરાવી શકતો, એ પણ ફરી શકે છે હવે. અને મને પોતાને એમ થાય છે કે ના, આનાથી મને થઈ જશે બરાબર. ઓકે, હવે બાબા લોકોને શું કહેવા માંગો છો આ થેરેપી બારામાં? આ થેરેપી મારા માટે, જો કે ન્યુરોથેરેપી એટલે નવી જ હતી. હમણાં એક મારો મિત્ર મળ્યો રસ્તામાં, એને પણ મને પૂછ્યું ક્યાં જાશ તું? મેં કીધું થેરેપી છે ન્યુરોથેરેપી. મને કહે નામ નવો સાંભળ્યો છે, પણ આ જે થિયરી છે એનાથી નથી કોઈ વાટકાપ કાંઈ નથી, કોઈ દવા ખાવાની કાંઈ એવું નથી. અને જે એની પદ્ધતિથી કરે છે એનાથી લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત થતું લાગે. કારણ કે હું આની અંદર વધારે તો હું ટેકનિકલ નથી જાણતો કે નેરોપી શું કહેવાય, પણ એમ લાગે છે કે આ જે થાય છે એનાથી જે કડતર શરીરની જે છે બધું એ બધી ફ્રી થતી જાય છે, શરીર હલકો થતો જાય છે. અને પછી એ હલકા થવાથી પાછળ જે કમરનો જે છે એ આવી જાય એની સાથે, તો એ શક્ય છે.
બીજા લોકો તમે શું કહેશો આ થેરાપી કરાવવા? આ થેરાપી કરાવવા જેવી અને અંદર ભલે નામ નવું હોય પણ એક જે બીજા જે પણ એક્સરસાઇઝો જે કરે છે, બીજી પણ ઘણા બધા છે, ઘણી થેરેપીઓ છે, તો એ થેરેપી હું તો લગભગ મને જે મુશ્કેલી હતી એના માટે હું ઘણી જગ્યાએ કર્યો છું, પણ અહીંયા મને એમ સંતોષ જેવું લાગ્યું કે ના કામ થાય છે, બરાબર થાય છે. કબજિયાતની હતી એ પણ મને ફાંકી આપી છે, એનાથી પણ થયું બરાબર અને પેટ હવે બહુ હલકું રહેશે. મારું નામ હરીશભાઈ સોરઠિયા અને મારું રહેવાનું માધાપરની અંદર. મારી ક્લિનિક છે હોસ્પિટલ રોડ ઉપર, ચંદન મેડિકલની ઉપર. અને આ થેરેપી સેન્ટરની અંદર સ્પાઇનને લગતા બધા રોગો અમે નિદાન કરીએ છીએ. એ સિવાય કેરોપ્રેક્ટર્સ આપીએ છીએ, એ સિવાય એકોપંચર કરીએ છીએ અને એના દ્વારા શરીરના તમામ રોગો અમે નિદાન કરીએ છીએ. અમારા કારણે મારા હાથ નીચે ઘણા બધા પેશન્ટો વર્ક કરી ગયા છે અને બધાને સારા કરી દીધા છે. 99% ને 110% પેશન્ટ મારા કારણે સારા થયા છે. તો લોકોને હું કહેવા માગું છું કે એક વખત અવશ્ય અમારી મુલાકાત લો, અમારા કારણે ટ્રીટમેન્ટ કરાવો અને એનાથી તમે ઘણા સારા થશો, એ અમારી ગેરંટી. અને મારું કામ બધું ગેરંટી સાથે કરું છું, અનગેરંટી નહીં. હર પેશન્ટને હું ગેરંટીથી જ કહું છું, ગેરંટીથી સારું થઈ જશે, એટલે થવું જ જોઈએ. બસ લોકોને એ જ જાણ કરવા માગું છું. આ નેરોથેરેપીની પદ્ધતિ 5000 વર્ષો પૂરા ઋષિ મુનિઓના સમયથી આવે છે અને આ પદ્ધતિથી ઘણા રોગોનું નિદાન થાય છે જે અત્યારે લુપ્ત થઈ ગઈ છે. અને એ અમે પદ્ધતિ દ્વારા લોકોને ટ્રીટમેન્ટ આપીએ છીએ. મારા કારણે અત્યારે 4000 થી 5000 ની માથે ગયા હશે પેશન્ટ. યસ યસ, એકદમ સરસ, એકદમ સરસ. મારો ક્લિનિકનું સરનામું છે હોસ્પિટલ રોડ, ચંદન મેડિકલની ઉપર ફર્સ્ટ ફ્લોર, વિશ્વાસ લેબોરેટરીની સામે. મારો ફોન નંબર છે 99797-19170. મારો સમય છે 10:00 થી 1 અને 4 થી લઈને 9 વાગ્યા સુધીનો. દરરોજ કે પછી રવિવારના બંધ હોય છે, બાકી સોમથી લઈને શનિ સુધી ચાલુ હોય છે.